આપણે આ ગોવિંદના લગ્ન થઈ ગયા ને, આપણે આપણી ફરજમાંથી મુક્ત થઈ ગયા. એ વાત તો સાચી છે. એક મોટામાં મોટી જવાબદારી હતી અને છેલ્લામાં છેલ્લી જવાબદારી. હવે લગ્ન થઈ ગયા એટલે હવે શાંતિ. પણ ખરેખર આપણે લગ્ન બહુ ધૂમધામથી બહુ શાંતિપૂર્વક થઈ ગયા, મજા આવી ગઈ. લગ્ન કરીને આપણે આપણી ફરજમાંથી મુક્ત તો થયા છે, પણ ખરી વાત તો હવે છે. એટલે તમે કહેવા શું માંગો છો પપ્પા? એમ આપણે બધાને ખબર જ છે કે ગોવિંદની મરજી નહોતી, છતાં પણ આપણે સારી છોકરી જોઈને લગ્ન કરાવ્યા છે. તો હો બેટા, મારું કહેવાનું એમ છે કે આ લગ્ન થયા થોડાક દિવસ થયા છે, પણ તમે નાના હું મળે ને તો એને જરાક પૂછી લેજો ને કે પપ્પા, તમે તો શીખવાડ્યું છે ને કે જ્યારે તમે નેગેટિવ વિચારો ત્યારે નેગેટિવ થાય અને પોઝિટિવ વિચારો ત્યારે પોઝિટિવ થાય. એટલે સારું વિચારો તો સારું અને ખરાબ વિચારો તો ખરાબ. તો તમે શું કામ એવું વિચારો છો? એવું જ વિચારો કે આ લોકો શાંતિથી રહેશે અને આ લોકોના અંગત જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આપણે કહીએ છીએ શાંતિથી રહે, પણ એક તો આ ગોવિંદની મરજી વિરુદ્ધ લગ્ન કરાવ્યા છે, એમાં ગોવિંદનો મગજ કેવો ટળ છે. એટલે જરાક વાતચીત કરી લો તો વધારે સારું. બહુ બેટા, એટલે એમ કહેવાનો મતલબ છે કે એ લોકો વચ્ચે કંઈ પણ થાય તમે સાચવી લેજો, કારણ કે એ પણ પારકે ઘરથી આવી છે, એકની એક દીકરી છે. આ તમારે મને કહેવાનું જ ન હોય ને મમ્મી? અરે હું બધું સંભાળી લઈશ, તમે જરાય ચિંતા નહીં કરતા. હા, મારું તો ઘર જ છે ને, એટલે મેં આવીને જે મારા ઘરને સંભાળી લીધું ને, એમ હવે ધીમે ધીમે થોડી થોડી જવાબદારી હું નાની વહુ ઉપર મૂકતી જઈશ, જેથી કરીને એને પણ કદાચ મારે ક્યાંક પ્રસંગમાં જવાનું થાય કે ક્યાંક જવાનું થાય ને તો જવાબદારી નિભાવવામાં કંઈ વાંધો ન આવે. પણ બેટા, મારું કહેવાનું એમ છે કે એ બધી વાત તો તમારી સાચી, પણ ગોવિંદને એને કેમ બને છે ખાસ તમારે આ જાણવાનું છે. પપ્પા, જો 3 દિવસ થયા છે અને જો અચાનક આવી વાત કરું ને તો એને પણ શંકા જાય કે આવું કશું હશે. જો એવું હશે તો એ આમ પણ એના પપ્પાને તો નહીં જ કહી શકે, કારણ કે આગળ પાછળ એના પપ્પા જ છે. તો પછી મને તો વાત કરશે ને, અને મને વાત કરશે તો હું મારા હિસાબે વાળી લઈશ. તમે લોકો જરાય ચિંતા નહીં કરતા. અને હા, સમિયાણાવાળાનો ફોન આવ્યો હતો, તો એનું બિલ નહીં બાકી છે એ બધું પતાવડાવી દો ને. આની હું વિજયને વાત કરીશ, એ બધું કામ કરી નાખશે, જેનો હિસાબ બાકી હશે ને આપી દેશે. એનું કામ અડધું ભૂલી જઈશ, આ કામ ક્યાંથી યાદ રાખશે પપ્પા? જો બે દીકરામાં કેટલો ફેર છે, મોટો છે એટલો ભોળો છે અને નાનો છે એ મગજનો ટળ છે. હાલ્યા કરે, પાંચે આંગળી આપણી હરખી નથી. હવે તમે બે જણા છો તો તમારું જ જોઈ લો ને, તમને ચા ભાવે છે અને મારા સાસુને કોફી, તો એ આખી જિંદગી નીકળી ગઈ ને. એ કોફી પી પીને જો કેવી થઈ ગઈ છે જો, અને તમે ચા પી પીને કાળા થઈ ગયા છો. તમે લોકો બે હું ચા બનાવી આવું અને તમારા માટે કોફી. હજી વધારે કાળો કરવો છે મારા માટે કોફી બનાવો તો હું તમારે હાવ જોવા લાગુ ન કરી. એ પછી છે ને મને મૂકીને નામ ત્યાં પ્રસંગમાં વહી દે, ક્યાંય નહીં જાય. હું કાંઈ પણ તમારી માટે ચા અને એમની માટે કોફી જ મૂકીશ, કારણ કે તમે ચા પીતા હતા ને પહેલેથી કાળા હતા ને ત્યારે જ તો મારા મમ્મીએ તમને પસંદ કર્યા છે, એટલે હવે આમાં કાંઈ ફેરફાર થાય એવું નથી. સમજે, હવે બેહો અને હું ચા મૂકું. આ બહુ જેવા રમૂજી જો નાના હોય તો આ ઘર છે ને સ્વર્ગ જેવો બની જાય. હા, પણ તમે ચિંતા નહીં કરો, હજુ 3 દિવસ તો થયા છે, ધીરે ધીરે દિવસ જવા દો, એ પણ આપણા પરિવારની જેમ આપણા પરિવારમાં મળી જશે. જો મારે તને એક હકીકત જણાવવી છે. હા બોલો ને. આજે આપણા લગ્ન થયા છે, આ લગ્ન મેં મજબૂરીમાં કર્યા છે. ગોવિંદ, આ શું બોલો છો તમે? હા, હું બિલકુલ સાચું કહું છું, મારે મજબૂરીના કારણે જબરદસ્તી આ લગ્ન કરવા પડ્યા છે. ને હું તને પ્રેમ નથી કરતો. તમારા આ વાતની મને પહેલા જાણ કરવી હતી ને ગોવિંદ,
જો હું તને આ વાત પહેલાં કહેવાનો જ હતો, પણ આ જલ્દી જલ્દીમાં બધું થઈ ગયું એમાં હું તને કહી ના શક્યો, અને મારી પણ કંઈક મજબૂરી હતી. આ બા બાપુજીના નિર્ણયના કારણે, એમની જોરજબરસ્તીના કારણે મારે લગ્ન કરવા પડ્યા. પણ હવે તમે મને આ બધું અત્યારે શા માટે કહો છો? તમારે આ બધું મને પહેલાં કહેવાનું હતું ને. જો હું તને આ બધું એટલા માટે કહું છું કે તું ખોટા વહેમમાં નહીં રહે કે હું તને પતિ તરીકે સ્વીકારીશ ને હું તને પ્રેમ કરીશ. જે હકીકત હતી મેં તને જણાવી દીધી છે, અને હજી તારી ઈચ્છા હોય કે તારા ઘરમાં રહેવું છે તો તું આ ઘરમાં રહે, તો એમાં મને કંઈ વાંધો નથી. પણ હું તને આ જન્મમાં પ્રેમ તો નહીં જ કરું. પણ તમે કેમ પ્રેમ નહીં કરી શકો? ભલે તમે મારી સાથે મજબૂરીમાં લગ્ન કર્યા ગોવિંદ, પણ આપણે આપણી નવી જિંદગીની શરૂઆત કરી શકીએ છીએ ને? નહીં, આપણે જિંદગીની નવી શરૂઆત નહીં કરી શકીએ, કારણ કે હું પહેલેથી કોઈને પ્રેમ કરું છું. ગોવિંદ, મારું શું, મારી જિંદગીનું શું કરવાનું મારે? એ બધી મને કંઈ ખબર નથી. મેં તો જે હકીકત હતી તને જણાવી દીધી છે. હું તને અંધારામાં રાખવા નથી માંગતો, અને ખોટી તું આશાઓ બાંધે એના પહેલાં જ મેં તને જણાવી દીધું કે સત્ય હકીકત શું છે. જો તને આ બધું ખબર છે, છતાં તું આ ઘરમાં જો રહેવા માંગતી હોય ને તો હું કોઈને કંઈ નહીં જણાવું, અને લોકોની સામે એમ જ વર્તન કરીશ કે હું તને પ્રેમ કરું છું ને આપણા બે વચ્ચે બધું ઠીક છે. જે છે એ બધું ભૂલી જાઓ. જો હું જેને પ્રેમ કરું છું એને આ જીવનમાં તો ક્યારેય નહીં ભૂલી શકું. ભૂલવાનું તારે છે. હજી જો તને તારું જીવન પ્યારું હોય, તને તારી જાત પ્યારી હોય, તો તું મને છૂટાછેડા આપીને પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે છે. ગોવિંદ, જો હું છૂટાછેડા લઈશ તો મારા પપ્પા સહન નહીં કરી શકે, એમનાથી આખા જ સહન નહીં થાય, મારા મમ્મી નથી, તો તમે જ કહો મારે શું કરવાનું છે. જો ઠીક છે, હવે તને બધું ખબર છે, છતાં તું અહીંયા રહેવા માંગે છે તો રહી શકે છે, પણ આપણી વચ્ચે પતિ પત્નીના સંબંધો ક્યારે વિકસિત નહીં થાય, ક્યારે આપણા વચ્ચે પતિ પત્નીના સંબંધો નહીં બનતા. ઠીક છે, હવે જેવી તારી ઈચ્છા. અરે બીજું શું. રસોઈ બનાવાઈ ગઈ? હજી કંઈ નથી બનાવ્યું તે. હું શીખવા સમજો છો, જ્યારે દીકરી પોતાના પપ્પાનું ઘર છોડીને સાસરે આવે ને ત્યારે આ પારકું ઘર પોતાનું કરતા વાર લાગે. પણ તારે હવે અહીંયા સેટ તો થવું પડશે ને, બધાના સ્વભાવને ઓળખવા પડશે, કોને શું ગમે છે કોને શું નહીં. હા, બધું કરીશ ને એટલે ધીમે ધીમે તારા પપ્પાની યાદ તારા મનમાંથી ઓછી થઈ જશે. અને એવું હોય તો તારે મળવા જવું હોય તો હું સાથે આવું, આપણે બંને તારા પપ્પાને મળી આવીએ. આ તો શું પપ્પા ત્યાં એકલા છે ગામડા, અત્યારે જમવું હશે નહીં જમવું હોય, રસોઈ કોણ બનાવીને દેતું હશે, એટલે થોડીક પપ્પાના ઘરની ઉપાધી થાય છે. જો જીજ્ઞા, આ ઘર જેટલું મારું છે ને એટલું તારું પણ છે. આ ઘરમાં હું મોટી જેઠાણી છું, પણ આપણે બંને દેરાણી જેઠાણીના સંબંધને ભૂલીને બે બહેનોની જેમ રહેવાનું છે. તને આ ઘરમાં કંઈ પણ વાંધો હોય ને, મમ્મીથી પપ્પાથી તારા જેઠથી મારાથી કે ગોવિંદભાઈથી, તારે મને કહેવાનું છે, હું દરેક વાતનું સોલ્યુશન લાવી દઈશ. અને જરાક પણ તારા પપ્પાને યાદ કરીને દુઃખી થવાની જરૂર નથી. હવે
હા, રસોઈનું કામ તું કરીશ કે પછી હું કરું? ના ના ના, હું કરી નાખીશ. પણ મને કેમ એવું લાગી રહ્યું છે કે તું મારાથી કંઈક છુપાવી રહી છે? તારા પપ્પાને જ યાદ કરે છે કે પછી બીજું કંઈ છે? અરે ના ના ના, પપ્પાને જ યાદ આવે છે ભાભી, બીજું કંઈ નથી. કોઈ કંઈ બોલ્યું તો નથી? ના ના ના, તો પપ્પા એકલા છે અને મારા વગર રહેવાની આદત નથી, અને હું પણ ક્યારેય પપ્પા વગર રહી નથી, એટલા માટે. જો એવું જ હશે ને તો હું આજે જ ગોવિંદભાઈને કહીશ કે ત્યાં આપણે એક મારા જ બંધાવી દઈએ, એટલે બે ટાઈમનું જમવાનું, ઘરનું કામકાજ બધું જ મારા જ કરી દેશે. મહિને લઈ લઈને કેટલા લેશે? 10,000 રૂપિયાને. એવા પૈસા તો ક્યાંય વપરાઈ જતા હશે, એટલે તું તારા પપ્પાનું ટેન્શન છોડી દે. સારું, ચાલો તો હવે રસોઈને જમવાની તૈયારી કરી નાખું, તમે બેસો. આજે તો હું રસોડામાં આવવાની જ નથી, કારણ કે આજે તો હું મારી લાડકી નાની બહેનના હાથનું જમવાની છું. મારે જોવું તો પડે ને કે મને સારી રસોઈ બનાવતા આવડે છે કે પછી તને. ના ભાભી, તમારી જેવી રસોઈ તો મને નહીં જ આવડે, પણ ટ્રાય કરીશ તમારા જેવી બનાવી શકું એમ. હા હા, મને ખબર છે તું મને ચણાના ઝાડ ઉપર ચડાવે છે, એટલે હું રસોઈ કરવા માંડું. પણ ના 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 ના, રસોઈ તો તારે જ બનાવવાની છે અને અમે બધા આજે તારા હાથની જ રસોઈ જમવાના છે. પાકું, ચલો તો રસોઈ બનાવી નાખું ને તમે બધા બહાર બેસો. પણ થોડી જ વારમાં, અડધી તો બની જ ગઈ છે, થોડી અડધી બાકી છે. આજે તું રસોડામાં પહેલી વાર આવી છે ને, આ રસોઈની શરૂઆત કરતાં પહેલાં 5 ચાંદલા કરજે, ચોખા ચોડજે અને અગ્નિદેવને પગે લાગજે. હા, અને નહીં આવવા છે યાર, તો જવા દે ને. આવ્યો હોય તો કાલે જશું. કોણ કોણ? આશીષ ને રાજ. હા ઠીક છે, હવે આવા તો હું ટ્રાય કરું. કેટલા જણા છે? હા ચાલ, હું 1/2 કલાકમાં મળું તને. કોને એની વાત કરે છે? હા, સંજયનો ફોન હતો. એક પાર્ટી કરવા માટે જઈએ છીએ સાંજે. પાર્ટી કરવા માટે જાઓ છો, પણ આ બિલ હજી બધા ચૂકવવાના બાકી છે, ખબર છે? કઈ બિલની વાત કરો છો? અરે તારા લગ્નના. લગ્ન કોને કરાવ્યા? તમે ને? હા, તો બિલ મારે ચૂકવવાના. જો બાબુજી, બધું તમારા હાથમાં જ તો છે, ચૂકવો બિલ. અને હું તો ના પાડતો હતો ને, નહીં કરાવો લગન, નહીં કરાવો લગન. હા બરાબર, ધીરુ ધીરુ બોલ. હવે બિલ તો હું બધા ચૂકવી દઈશ, ઓલા મોટાને કહીશ ને દઈ આવશે. પણ જો આ તારે જે લગ્ન પહેલાંનું જે કાંઈ છે ને, એ વોવારે કાંઈ સરસા નહીં કરતો. કેમ? અરે હું કેમ, આ ઘર બાંધવાનું છે કે ભાંગવાનું નથી તારું? પણ બાપુજી, મારી આ લગ્ન કરવા માટે બિલકુલ ઈચ્છા નહોતી, તો પછી તમે આ બળજબરીથી લગ્ન કરાવી નાખ્યા તો છે. પણ હવે ટકવું ના ટકવું હોય તો હવે સમય દેખાડશે. સમય નહીં, ટકાવવું ન ટકાવવું એ તારા હાથમાં છે. જો આ લગ્ન તૂટશે ને તો મારી આબરૂ ગામમાં કાંઈ નહીં રહે. હા, અને પેલી છોકરી જે પોતાનું ઘર છોડીને આવી છે, તમારા ભરોસે આવી છે? મારા ભરોસે? મેં ક્યાં કીધું હતું કે છોકરીને આ ઘરમાં લઈને આવો? આ બધું તો તમારું કામ છે ને. અરે મેં કીધું હતું, તે નહોતું કીધું. એ ખાનદાન બાપની દીકરી છે, આ ઘરને છે ને સ્વભાવે એવી છે, એટલે એની હારી છે ને તું કંઈક વ્યવસ્થિત વાત કરજે. આડાવળું બોલીને ઘર ભાંગે ને એવી વાત નહીં કરતો. જો બાપુજી, તમને મેં પહેલાં પણ કહ્યું હતું ને, અત્યારે પણ કહું છું, એ છોકરીમાં મને બિલકુલ રસ નથી. હવે તમે બળજબરી લગ્ન તો કરાવી નાખ્યા છે, પણ રહેવું ના રહેવું અને આ ઘરમાં રાખવી કે ના રાખવી, એ બધું હવે સમય સંજોગ દેખાડશે. જોયું, હું કહેતો હતો કે આને કાંઈક લફરું છે ને, એટલે આ લગ્નમાં કાંઈક વિઘ્ન આવશે. ફરી ગયો ને, ત્યારે માઇન માઇને મનાવીને હા પાડી હતી, અત્યારે પાછો એના રંગ ઉપર આવી ગયો. બાપુજી, આ તમે વારે ઘડીએ છે ને, મારો જે પ્રેમ છે ને, લફડાનું નામ નહીં આપો, એ લફડું નથી. એટલે એ બધા પ્રેમ છે ને, એક વ્યાયામ હોય છે. એ 5 દી પારેવાના પગ કેમ રાતા હોય, એમ હોય 5 દી, પછી બે બાજુથી રસ ટંકોરી વગાડતો. જો બેટા, તારું આગળનું જે પણ છે એ કંઈક આકર્ષણ છે, એને ભૂલી જા. મમ્મી, એ તમને આકર્ષણ લાગે છે, પણ હું તો એને સાચો પ્રેમ કરું છું ને. અરે પ્રેમ પ્રેમ તો કરે છો, મને ખબર છે કે પ્રેમ છે ને આંધળો હોય છે, ક્યારે અને કોની સાથે થઈ જાય એ નક્કી નહીં. હું પણ જાણું છું, પણ તને એટલી ખબર ન પડી
કે આ પરધર્મની છોકરી સાથે લગ્ન ન કરાય? બાપુજી, હવે આ તમે ધર્મના વાળા નહીં બાંધો. પ્રેમ કંઈ ધર્મ જોઈને નથી થતું. પ્રેમ તો થઈ જાય છે અને મને પણ થઈ ગયો હતો, પણ અમારા પ્રેમની વચ્ચે તમે એવી દીવાલ ઊભી કરી નાખીને. હું માની લઉં ચાલ કે તે આને છૂટાછેડા આપી દીધા અને જેને પ્રેમ કરે છો એને લગ્ન કદાચ કરી લે, પણ અમે તો સ્વીકારી લઈશું, પણ સમાજ આપણું કુટુંબ નહીં સ્વીકારે. મારે સમાજ સાથે કંઈ લેવા દેવાનું નથી. આ સમાજ સમાજ સો ઘરે દાણા નાખવા આવે છે, આપણે જાતે કમાઈને ખાવું પડે છે ને. અને તું ક્યાં કમાવા જશો? હા, અમારી કમાણી ઉપર તો જીવે છો અને પાછો વાતો પ્રેમ લગ્ન જા મોટો બાદશાહ હોય એમ પ્રેમ લગ્ન. હવે બાપના મોઢે આવી વાત કરતાં શરમ નથી લાગતી. હવે જો ઓલી છોકરીને કાંઈ વાત ન કરી હોય ને તો સારું, નકર એ બિચારીની જિંદગી તો છે ને ધૂળ ધાણી થઈ જવાની છે. બેટા, તેને કશું કીધું નથી ને? હા, કીધું તો કાંઈ નથી, પણ તમને જો એમ તકલીફ હોય ને કે હું કમાતો નથી ને એટલે તમે મારા કદાચ અપર ધર્મની છોકરી સાથે લગ્ન નથી કરાવ્યા, તો હું પોતાની રીતે પોતાની જિંદગી જીવું, આ ઘર છોડીને જતો રહું, તો તમને કંઈ વાંધો નહીં ને? હવે ઘર છોડવા વાળે અહીંયા ભેગા રહીને બે પૈસા કમાવા નથી અને નોખા રહીને કે અમે અમારી જિંદગી જીવી લઈશું. ભીખ માગવી પડશે રોડ ઉપર, એ તો આ બાપની કમાણી છે ને એટલે લીલા લહેર કરો છો. બાપુજી, તમારો વહેમ છે, મારે ભીખ માગવી પડશે. ઠીક છે, હવે સમય સંજોગ દેખાડશે કે હું ભીખ માગીશ કે તમે. બસ જોયું, આપણને શ્રાપ આપે છે કે હું ભીખ માગીશ કે તમે. અરે, તું બહાર જઈને કમાવાની વાત કરે છે, તું આ ભેગા રહી અને બે પૈસા કમાને તો હાવ શાંતિથી આખું ફેમિલી ભેગા રહીએ, અને બહાર જઈને છે ને આવા 1.5 લાખના ફોન છે ને બાપની કમાણી વગેરે હાથ કમાણીમાં કાંઈ નહીં મળે. પોતાને જો અને તારા ભાઈને જો, એ કેટલી મહેનત કરે છે અને તું. એને મહેનત નહીં, એને ગધા મજૂરી કહેવાય. અત્યાર સુધી તમે જે કરતા હતા ને એ કરે છે. જોયું, આ ગધા મજૂરી કરી ને એટલે આ બંગલામાં છે. હવે એ ભાઈને જાતે રડવા જો, આપણે ખબર પડે કે ગધા મજૂરી કોને કહેવાય ને મહેનત કરે એને શું કહેવાય. ઠીક છે, અમારે તમારી ફાલતુની બકવાસ નથી સાંભળવી, મોઢા પર પટ્ટી રાખો ને શાંતિથી બેસો. જોયું, અત્યારના છોકરાઓને છે ને માવતર કાંઈ પણ વાત કરે ને એના વિરુદ્ધ, એટલે બસ અમારે તમારી ફાલતુ વાત નથી સાંભળવી. રાધા, ક્યાં ખોઈ ગઈ છો? અરે કઈ નહીં, બોલો બોલો, તમે ક્યારે આવીને બેસી ગયા? હું એ તો કહું છું, હું આવ્યો ને 2 મિનિટ થઈ અને મેં તને 2 વાર તો રાધા રાધા કીધું, પણ તું ક્યાંક તો ખોવાયેલી જ હતી. કઈ નહીં, હા ગોવિંદભાઈનો વિચાર કરતી હતી. ગોવિંદ શું કર્યું પાછું? એણે કંઈ કર્યું તો નથી, પણ કંઈ ન કરે ને તો વધારે સારું. કારણ કે તમને પણ ખબર છે અને આપણા ઘરના દરેક સભ્યને ખબર છે કે ગોવિંદભાઈએ જીજ્ઞા સાથે જબરદસ્તી લગ્ન કર્યા છે અને એ પણ આપણા કહેવાથી. આ વાતની જ્યારે જીજ્ઞાને ખબર પડશે તો શું થશે એનો વિચાર કર્યો છે તમે? અને મને નથી લાગતું કે ગોવિંદભાઈ આ વાતની ખબર ન પડે ને એવું કંઈ કામ કરે. એને ખબર પડે ને એવું જ એ કામ કરશે. આજે રસોડામાં જીજ્ઞા ઉદાસ ઉદાસ હતી, મને એની વાત ઉપરથી તો એવું લાગ્યું કે એને એના પપ્પાના ઘરની યાદ આવતી હોય. પણ જે વાતની મને બીક છે ને એ વાત ન થાય ને તો વધારે સારું. મને પણ તને જે મનમાં શક છે ને એ જ શક છે. આ છે ને ગોવિંદ ફરેલ માઇન્ડનો છે, એણે કદાચ જીજ્ઞાને કહ્યું દીધું હોય કે મારે બીજા સાથે પ્રેમ છે મને એવું લાગે છે મનમાં, એટલે બિચારી એટલે પણ ખોવાયેલી રહેતી હોય. ના, હવે હજી લગ્નને માંડ 3-4 દિવસ થયા છે અને આવી રીતે થોડા ગોવિંદભાઈ બધી વાત કરી દે, તમે પણ કેવી વાત કરો છો? મને એવું લાગે છે આ ગોવિંદનું છે ને કાંઈ નક્કી ન કહેવાય, કારણ કે આપણને ખબર છે આપણે બધાએ મળીને એને તો જબરદસ્તી આ લગ્ન કરાવ્યા છે અને એમાં પાછું એનું મગજ વધારે ફરી ગયું છે કે આ લોકોએ મને જબરદસ્તી લગ્ન કરાવ્યા એટલે કદાચ કયો હોય આનું કંઈ નક્કી ના કહેવાય. હું તો ના જ પાડતી હતી કે એને જેમ કરવું છે ને એમ કરવા દો,
પણ તમે લોકો માન્યા નહીં. હા, કોકની દીકરીની જિંદગી ખરાબ થાય ને. અરે, માની લીધું કે એ જે છોકરીને પ્રેમ કરે છે એ ઘરે લાવવા જેવી નથી, આપણા કાસ્ટના નથી, અરે આપણી જેમ સ્ટેટસ અને લેવલવાળા પણ નથી. પણ એને ભૂલાવવા માટે આપણે ગોવિંદભાઈના બીજે લગ્ન કરાવી દઈએ એ તો કેટલેક અંશે યોગ્ય છે. એ વાત તારી સાચી છે, પણ હવે જો સામેની કાસ્ટ આપણે લાયક હોત ને તો પપ્પા માની પણ જાત, પણ પપ્પા નહોતા માનતા એટલે હું પણ કઈ રીતના હા કહી શકું. તું કે બસ ગોવિંદભાઈને જીજ્ઞાની સાથે પ્રેમ થઈ જાય અને બંને એકબીજાની ખૂબ જ નજીક આવી જાય ને, હું તો એવું વિચારું છું. હું પણ ભગવાનને એવી જ પ્રાર્થના કરું છું કે બધું સારું થાય. ને જો આ ગોવિંદે આમનામ કર્યું ને તો આજે જીજ્ઞા છે ને એમની બિચારીની જિંદગી ખરાબ થશે. અને આમ પણ બિચારીને આગળ પાછળમાં તો ખાલી એના પપ્પા એક જ છે ને. અને આવી કંઈક વાત કરવી હોય તો એ ખુલીને કંઈ એના પપ્પાને ના કરી શકે. કદાચ એકવાર મમ્મી હોય તો એની સામે ખુલીને વાત કરી શકે. આજે મેં જીજ્ઞાને એ જ કહ્યું કે હું તારી જેઠાણી નહીં, તારી મોટી બેન જેવી જ છું. તને કંઈ પણ વાત કરવી હોય તો તું ખુલ્લા દિલે મારી સાથે કરી શકે છે. તું મનમાં કોઈ પણ જાતનો સંકોચ પણ નહીં રાખતી. તો એણે કીધું હા વાંધો નહીં, પણ આજે જે ઉદાસ હતી એના ઉપરથી મને થોડી ચિંતા થાય છે. જે કરશે એ ભગવાન સારા માટે જ કરશે. સારા માટે કરે તો સારું, નહીં તો પછી ઘરની પરિસ્થિતિ કેવી બદલાશે ને એનો અંદાજો પણ નહીં મારી શકીએ આપણે. કંઈ નહીં થાય, આ ઘરને તૂટતા કોઈ નહીં રોકી શકે. અને જીજ્ઞા હવે આ પરિવારનો હિસ્સો છે. આ કંઈ થોડું રમકડું છે કે ગોવિંદભાઈને ચાવી ચડાવતા ન આવડ્યું એટલે એણે જીજ્ઞાને છોડી દીધી. આવું તો ન ચાલે ને. પોતાના પ્રેમને ખાતર બીજાની જિંદગી ખરાબ કરવી એ ક્યાંનો ન્યાય છે? આ વાતમાં તો હું ગોવિંદભાઈ સાથે જરાય સહમત નથી. એટલે તમારે ગોવિંદભાઈ ઉપર નજર રાખવાની છે, ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, કોને નહીં. અને હું અહીંયા જીજ્ઞા ઉપર નજર રાખીશ કે જેથી કરીને બંનેના સંબંધો ખરાબ ન થાય. સાચી વાત છે, કાંઈ વાંધો નહીં, તારી વાત સાચી છે. પણ જો ફરીવાર જીજ્ઞા તને આ રીતના ઉદાસ લાગે ને તો તું છે ને એમની પોતાની હોય ને એ રીતના એમને અંદરથી ફીલ કરાવજે અને જાણવાની કોશિશ કરજે કે એમને એકચ્યુઅલી શું દુઃખ છે, શું પ્રોબ્લેમ છે. કારણ કે તું હજી છે ને એ તને ડાયરેક્ટ નહીં કહે, તું થોડી એમની નજીક આવશે, થોડું એને તારામાં કંઈક દેખાશે કે નહીં મારે આ વાત તને કરવા જેવી છે, ત્યારે પછી તને વાત કરશે. ઠીક છે, કંઈ નહીં, હવે તમે હાથ પગ મોઢું ધોઈ લો, હું જમવાનું કાઢું. ભલે, ઠીક છે. મમ્મી, પાણી લાવો તો. અલ્યો ગોવિંદ, પાણી. તને પાણી લાવવાનું કોણે કીધું? મેં પાણી મારી મા પાસે માંગ્યું છે ને, તો એને કે લઈને આવે. પણ હું પાણી લાવી એમાં તમને વાંધો શું છે? વાંધો મને વાંધો જે છે એ મેં તને પહેલા જ કહી દીધું છે કે મને શું વાંધો છે. પણ મમ્મી કામમાં હતા એટલે મને થયું કે હું તમને પાણી આપી આવું. મમ્મી કામમાં હતા તો હું આ એક ગ્લાસ પાણી વગર મરી તો ન જાત ને. જો હું તને કહું ને એટલું જ કામ કરવાનું, હું તને કામ સોંપું ને એ જ કરવાનું. વધારે દોઢ ઢાયા કે વધારે ઓવર થવાની તારે કાંઈ જરૂર નથી. પણ ગોવિંદ, હું તમારી પત્ની છું. પત્ની છો દુનિયાની સામે, પણ હું તને મનથી પત્ની નથી માનતો. એટલે આ પત્ની એડું તારું જે આ સિસ્ટમ છે ને એ બંધ કરી દે છે. ઠીક છે, તો અહીંયાથી જવાના કંઈ ચાર્જિસ લાગશે? પણ પાણી તો પી લ્યો તમે. નહીં, મારે તારા હાથનું પાણી નથી પીવું. બરાબર, હવે તું વારે ઘડીએ મારે સામે આવીને દુનિયાને જણાવવા માંગે છે કે હું તને પ્રેમ નથી કરતો. તું કહેતી હોય તો હું બધાને કહી દઉં. નહીં ગોવિંદ. અને એ હોય તો હું તારા બાપાને વાત કરું કે મારે તમારી દીકરી સાથે નથી રહેવું. નહીં નહીં ગોવિંદ, પપ્પાને કઈ વાત નથી કરવી. તમને નહીં ગમતું હોય તો હું તમારી સામે નહીં આવું. હા બસ, આટલી કૃપા કરજો મારા ઉપર. જાઓ મમ્મીને કે
એક ગ્લાસ ગરમ પાણી કરીને લાવે, ઠીક છે? મમ્મી, ગોવિંદને પાણી આપી આવો ને. કેમ, તું જ આપી આવું ને? અરે હું છે ને થોડુંક કામ કરું છું મમ્મી, અને ગોવિંદને ગરમ પાણી પીવું છે ને એટલે. હા પણ કામ રહેવા દે, પહેલાં તું આપી આવજા. અરે ના, હું છે ને પહેલાં કામ પૂરું કરી નાખું. કોઈ પણ ઘરે આવે તો ખરાબ લાગે, એમને બધું પડ્યું છે, એટલે તમે ગરમ પાણી કરીને એને આપી આવો ને. અરે સાંભળ, જો તું એની પાસે જશે તો થોડી વાતો થશે. જા, એ તો પછી વાતો કરતો. હું પાણી કરી દઉં છું ગરમ, તું આપી. અરે પણ મમ્મી, તમે ગરમ પાણી કરીને એને આપી દો તો હું કામ પતાવી નાખું. પાડોશનું કોઈ ઘરે બેસવા આવે તો ખરાબ લાગે, આગળના રૂમમાં કેટલો કચરો પડ્યો છે બહારના ભાગમાં, એટલા માટે તમે એને પાણી આપી દો ને. ઠીક છે. યા બેબી, ઠીક હે, 2 બજે હા સ્ટેશન કે સામને મિલના. હા ઠીક હે, વહીં સે ચલતે હૈ. અરે હા દિલા દુંગા બાબા, બસ થોડી દેર રુક તો જાઓ. શું છે ભાભી? હજી પણ તમે તમારી હરકતોથી બાજ નથી આવ્યા એમ ને? ભાભી, હરકતોથી બાજ આવ્યા કે નહીં, પણ તમે આ બીજી વાર છે ને મારો ફોન તમારા હાથમાં નહીં લેતા. બીજી વાર નહીં, ત્રીજી વાર લઈશ અને ચોથી વાર લઈશ. અરે તમારા લગ્ન થઈ ગયા છે, તમે કોઈકની દીકરીની જિંદગી બગાડવા માંગો છો. તમારી બુદ્ધિ નથી ચાલતી કે તમે જે કરી રહ્યા છો ને તદ્દન ખોટું કરી રહ્યા છો. મારા લગ્ન થયા નથી, મારા લગ્ન બળજબરીથી કરાવવામાં આવ્યા છે. હું આ લગ્નથી બિલકુલ રાજી નથી. હવે તમે લોકોએ લગ્ન કરાવી નાખ્યા છે તો તમે માનો છો કે લગ્ન થઈ ગયા છે. હું નથી માનતો કે મારા લગ્ન થયા છે. હું જેને પ્રેમ કરું છું એને કરતો રહીશ, બરાબર? હા તો પ્રેમ કરો ને, એને કોણ ના પાડે છે. પણ હજી વાતચીત ચાલુ રાખવી, એને મળવા જવું, અને તમને તો આંખ નથી ખુલતી કે વ્યક્તિ ખાલી ને ખાલી તમારા પૈસાને પ્રેમ કરે છે, તમને નહીં. અને જો સાચા દિલથી એ વ્યક્તિ તમને પ્રેમ કરતી હોત ને તો એ બીજા સાથે તમારા લગ્ન થવા જ ન દેત. ભાભી, આ તમારી ગણતરી છે ને સાવ ખોટી છે. આપણે જેના પ્રેમ કરતા હોઈએ છીએ એની પાસે તો આપણે હકથી માંગી શકીએ ને. કેટલો હક, કેવો હક? હા મહિને 2-2 લાખ રૂપિયાનો હક. અરે સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિ જોવે ને, એને પ્રેમ કહેવાય. કે એની પાસે છે કે નહીં, અને હું માંગું અને મને આપી શકશે કે નહીં, એને પ્રેમ કહેવાય. હું કદાચ માંગીશ ને સામેવાળો વ્યાજેથી લાવીને મને આપશે ને, એને પ્રેમ ન કહેવાય. આ તમારી બધી ભાષણબાજી છે ને મારી સામે નહીં ચાલે, બરાબર? તમે ગમે તેટલું કહેશો, મારો પ્રેમ એના પ્રત્યે ક્યારે ઓછો થાય નહીં. ક્યાંક એવું ન થાય કે મારે આ વ્યક્તિને સામેથી મળવું પડે, સામેથી ફોન કરવો પડે અને મારી ભાષામાં સમજાવવી પડે. અને હા, અત્યાર સુધી તો હું નહોતી બોલતી, કારણ કે તમારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી. કદાચ માની લીધું કે મમ્મી પપ્પા લગ્ન માટે હા પાડી દે ને એ જ વ્યક્તિ સાથે તમારા લગ્ન થઈ જાય. પણ એ નથી તો આપણા કાસ્ટની કે નથી કંઈ, એનામાં લેવાનું શું છે? ગોવિંદભાઈ, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા કે ભગવાને તમને જિંદગી જીવવા જેવી આપી છે, લગ્ન થઈ ગયા છે, હવે એમાં આગળ વધો ને અને આને મૂકો પડતી. કાલ એક કામ કરો, આજે તમે એને મળવા જાઓ છો ને, મળી આવો. તમે આજે એવું કહેજો કે મારી પાસે પૈસા નથી. એક વખત તમારી વાસ્તવિક પરિસ્થિતિને જણાવી જોજો, પછી કેટલા દિવસ તમારી સાથે રહેશે એ મને કહેજો. જો એમ છતાં એ તમારી સાથે રહેવા તૈયાર હશે ને તો આ તમારી ભાભી તમારા લગ્ન હસતા મોઢે એની સાથે કરાવી દેશે. જાઓ. ભાભી, મને આમાં બિલકુલ રસ નથી, અને રહી વાત મારા પ્રેમની પરીક્ષા કરવાની તો એની મારે જરૂર નથી. મને 100% ખબર છે કે મને સાચો પ્રેમ કરે છે. આવા સાચા પ્રેમના વેમવાળા કેટલાય ધૂળમાં ભળી ગયા છે તમને ખબર છે? હા, તમે જેને સાચો પ્રેમ કહો છો ને એ સાચો પ્રેમ છે જ નહીં. સાચો પ્રેમ તો ત્યાગ આપે, સમર્પણ આપે, એકબીજાને છોડવાની અને ત્યજવાની ભાવના આપે. એવું વિચારે કે આ લગ્ન કરી લીધા છે તો એના જીવનમાં સુખી થાય એવું વિચારે ને એને સાચો પ્રેમ કહેવાય. એને ખબર હોવા છતાં તમારી સાથે હજી સુધી વાત કરે છે, એને સાચો પ્રેમ કહેવાય? ના 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 ના, તમારી આંખની આડે જે પાટા બંધાઈ ગયા છે ને, પાટાને દૂર કરવાનો સમય આવી ગયો છે. મેં કીધું એમ, પારખા કરી જોઉં એટલે અફૂટી ખબર પડી જશે કે સાચું શું અને ખોટું શું. અને હા, કોઈની દીકરીની જિંદગી બગાડવાનો તમને કોઈ હક નથી. જિંદગી મેં નથી બગાડી, બાપુજીને પહેલેથી જ ખબર હતી કે હું બીજા કોઈકને પ્રેમ કરું છું, તો છતાં મારા લગ્ન શા માટે બળજબરીથી કરાવ્યા? તમારે ન કરવા જોઈએ ને. હું તો ના જ પડતો હતો ને, બાપુજીએ જબરદસ્તી બેસાડી દીધો. હા વાત તમે કોઈને કરશો ને તો કોઈ સાચી નહીં માને, માનું છું,
કે એમણે તમને સમ આપ્યા હતા તો તમે પણ સામે સમ આપી શકતા હતા ને. અને હા, કદાચ જો પ્રેમ કરીને લગ્ન થઈ શકે તો લગ્ન કરીને પ્રેમ કેમ ન થઈ શકે? હા, ક્યારેક પસ્તાવું પડે એવું કામ નહીં કરતા ગોવિંદભાઈ. અને જીવનમાં જમણા હાથમાંથી પણ ખોઈ બેસો અને ડાબા હાથમાંથી પણ ખોઈ બેસો. હા, ભાભીને બહુ નોલેજ લાગે છે પ્રેમ કરવાનો. હમણાં પેલા માવજીભાઈનો ફોન હતો, એની દીકરીના લગ્ન છે ને, તો બે જણાનું આમંત્રણ છે. તો આપણે તો ઘણા વ્યવહારમાં ગયા આવ્યા, તો આ મોટા બહુને એને મોકલી દઈએ તો આપણે જવું નહીં. હા, આપણે એ લોકોને જ ખાઈ દઈએ. હા, શેની વાતો ચાલી રહી છે? આ બેટા, માવજીભાઈને ઘરેથી ફોન હતો. શેની માટે? એની દીકરીના લગ્ન છે, તો બે જણાનું આમંત્રણ છે. તો હું તમારે હા હું કહું છું કે અમે તો વ્યવહારમાં ઘણી વાર ગયા, હવે તમે જઈ આવો તો વધારે સારું. બાપુજી, આ તો ખોટું કહેવાય ને. કેમ? અરે, અમારા લગ્નને 13 વર્ષ થયા. આ 13 વર્ષથી બધે વ્યવહારમાં હું જતી આવું છું અને હવે આ વ્યવહાર તમારા નવા વહુને સોંપવાનો વારો આવી ગયો છે. એટલે કે હવે જો આ ગોવિંદભાઈ ક્યાંય પ્રસંગમાં આવતા તો નહોતા, એટલે હવે એ બે માણસ જશે તો એને કોઈક ઓળખશે. એટલે હું તો કહું છું કે એ બંનેને આપણે આ તમે જેના ઘરે પ્રસંગ છે એનું કહો છો ને ત્યાં મોકલી દઈએ. એ વાત બરાબર છે. બહુ બેટા, તમારી વાત બરાબર છે. હું તો થાકી ગઈ છું અને એમય હવે હું ક્યાંય વ્યવહારમાં જવાની નથી. આમય આ પપ્પા તો ગામડે જ હતા, ગામડેથી અહીંયા આવ્યા છે અને હવે એમને જવા દેવાના નથી. એટલે પપ્પા, પહેલાં તો છે ને આ તમારા ગામડાના કપડાં કાઢીને આપણા શહેરના કપડાં પહેરી લેજો. તો વિજયને કહેજે મારી હારું ફર્સ્ટ ક્લાસ સફારી લેતો આવે, એટલે હું સફારી પહેરી લઈશ. કાલે સાંજ સુધીમાં તમારી સફારી પાકી. સારું, હવે તમે કહો છો તો ગોવિંદને વાત કરીશ, એ બે જણા જઈ આવે. બીજું હું બાપુજી એક વાત કહેવાની હતી. હા બોલો. મને નથી લાગતું કે ગોવિંદભાઈમાં કોઈ પણ જાતનો સુધારો આવ્યો હોય, કારણ કે હમણાં જ બપોરે મેં એમને પેલી સાથે વાત કરતા જોયા અને સાંભળ્યા પણ. શું સાંભળ્યું? અરે, એમને મળવા બોલાવવાની કસે વાત કરતા હતા અને આ બધી જ વાત મેં સાંભળી છે અને કંઈક લઈ દેવાની પણ વાત કરતા હતા. જુઓ, હવે એમની આંખ ખોલવી વધારે જરૂરી છે. જો આ વાતની તમારી નાની બહુને એટલે કે મારી બેનને ખબર પડશે ને તો ખોટું થશે. ગોવિંદે તો બહુ કર્યો, મેં પણ એને બોલો બાપુજી સાંભળી જશે ને તો એક કરતાં બે થશે. અરે બેટા, મેં પણ આ વાત એને ઘણી વાર કરી છે કે તું કંઈ વહુને વાત નહીં કરતો, પણ એકનો બે નો છો. મને કે હું એની આ રીતે સંબંધ નહીં જ રાખું, હું જુદો થઈ જાયશ આમ ફલાણું ઢીકળું. મેં એમ કીધું કે જો પ્રેમ કર્યા પછી લગ્ન થઈ શકતા હોય તો લગ્ન કર્યા પછી પ્રેમ કેમ ન થઈ શકે? ભૂલી જાવ એ વ્યક્તિને, કારણ કે એ વ્યક્તિ તમારા પૈસા માટે છે. બાકી એને તમારી પ્રત્યે કોઈ લાગણી, તમારી પ્રત્યે કોઈ પ્રેમ તો છે જ નહીં અને એ ખાલી ને ખાલી તમારા પૈસા ઉપર. પૈસા જે છે તમને તો ખબર છે ને, કાંઈ કમાતો નથી. આ વિજય ને અમારા ગામડાની કમાણી ઉપર એ નભે છે. એ હું હવે એ પૈસા ઉડાવે છે ને ઓલી એને એમ કહે કે આ પૈસા વાળા છે. મેં એને ઘણી વાર સમજાવ્યું કે આ ફક્ત આકર્ષણ છે, પણ સમજતો જ નથી. સમજશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે, કારણ કે જે કોઈનાથી નથી સમજતો ને એને હંમેશા સમય સમજાવે છે અને જ્યારે સમય સમજાવે ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે. હારો, આજે ખબર પડી જાય, હું બંનેને લગ્નમાં જવાની વાત કરું છું. હવે જાય છે કે નહીં એના પરથી ખબર પડી જશે. પણ તમે બને ત્યાં સુધી આ જીગના હોય તો ગુસ્સો નહીં કરતા, શાંતિથી પતાવવાની વાત કરજો અને કદાચ એ ના પાડે ને તો ગમે તેમ કરીને મોકલજો. જો એ જશે તો એકબીજાને સમજશે. ઠીક છે, હું રસોઈ બનાવું છું. હા, કંઈ વાત નહીં. હવે હો કે શાંતિથી વાત કરજો. શાંતિથી તો વિજય સમજે. આ સમજે એમ છે શાંતિથી? કંઈ નહીં, આપણે એને બોલાવીને એકવાર પ્રયત્ન તો કરીએ સમજાવવાનો. સારું. ગોવિંદ, એક મિનિટ અહીં આવતો બેસ. હા પિતાજી, બોલો. ફરમાવો, શું કેવું છે તમારે? હું તારી હારી સરસા કરવા માંગુ છું. આ કઈ મહાભારતની વાત કરવા નથી માંગતો. ચર્ચા બાપુજી, આ તમારી જ્યારથી 50+ થયા છે ને ત્યારથી ફક્ત ને ફક્ત તમે ચર્ચા જ કરો છો, બીજું કાંઈ કર્યું નથી.
ચર્ચાની ઉપર પણ કંઈ હોય છે? સાંભળ સાંભળો, આપણે પેલા માવજી કાકા છે ને ત્યાંથી લગ્નનું નોતરું આવ્યું છે બે જણાનું, તો તું ને હો બે થઈ આવો ને. અરે બાપુજી, લગ્નનું નોતરું આવ્યું ને તો તમે ને બા જઈ આવો. એમ પણ હવે તમારું આ બાકીનું જીવન જે આ બધા લોકોમાં આવો જાઓ હરો હરો, કોકના લગ્ન અટેન્ડ કરો, કોકના પ્રસંગ અટેન્ડ કરો, બસ હવે આ તો તમારે કરવાનું છે. હવે અમે જોવાની લોકો ત્યાં જઈને શું કરશો? અરે અમે વ્યવહારે જઈ જઈને ગઢા થઈ ગયા છે, હવે તમારો વારો છે. કંઈક જાવ તો બે જણા ઓળખે. આજ નહીં કાલ તો અમારો વારો આવવાનો જ છે ને. પણ આ જાતિ જિંદગી છે ને, તમારે મોજથી જીવવાની હોય બરાબર. આ પ્રસંગોમાં જશો, જલસા કરશો, એ તો ખરી જિંદગી છે ને. અરે આ વહુને લઈને ચેક બહાર જાને તો બે જણા ઓળખે, કાંઈ બધા ધ્યાનમાં નું આવ્યા હોય. બાપુજી, આ વહુને લઈને હું બહાર જાઉં, લોકો મને બે શબ્દો કહે કે ગોવિંદ તું તો આને પ્રેમ કરતો હતો અને આની સાથે લગ્ન કરી લીધા, શું તારો કંઈ મેલ નહીં પડ્યો, આ બધા 17 સવાલનો જવાબ મારા લોકોને આપવા કરતા નહીં જાઉં ને એને લઈને. એ જ સારું છે. એટલે આ મમ્મીને ખાંસી આવે છે, પેલી દવા બવા લઈને આવો જાઓ. એ દવા મારે લાવવાની હોય કે તારે લાવવાની હોય? અરે તમે મમ્મીના જીવન સાથી છો તો મમ્મીનું ધ્યાન રાખવાનું કામ તમારું છે ને. હા જો મને આમ ને આમ જતા રહેશે, તમે થોડું ધ્યાન રાખો. મને એમ છે આ ભગવાને છે ને ભૂલ કરી, તને મારો છોકરો બનાવ્યો ને એને કરતાં મારો બાપ બનાવ્યો હોત ને એવી સલાહ આપે છો મને. અરે બાપુજી, મારી સલાહ તો સાચી હોય છે અને સારા માટે જ કહું છું ને. આ બાને અત્યારે ખાંસી આવે છે, નહીં ને કંઈ ટીબી બીબી નીકળી તો પછી તમારે લઈને દોડવું પડશે ને. એ તો હું જ દોડું ને, તમારામાં કંઈ મીઠું નથી તો. અરે બાપુજી, અમારા મીઠું તો હતું પણ તમે ક્યાંય મીઠાની કદર કરી છે. તને આ પ્રેમનું ભૂત ક્યાંથી વળગ્યું છે ને એ મને ખબર નથી પડતી બોકા જેવા. બાપુજી, પ્રેમ છે ને એની અનેરી ફિલિંગ્સ હોય છે. આમ સીધો બેહીન વાત કર, હું કઈ તારી પ્રેમિકા નથી. અરે બાપુજી, તમે આ પ્રેમનું નામ લઈને છે ને મને ખોવી નાખ્યો છે. ચલો એ બધી વાત છોડો, તમારે નહીં જવું હોય ને તો ભાઈ ભાભીને મોકલી આપો પ્રસંગ, અને એમ પણ આપણે ના જઈએ તો કંઈ લગ્ન બંધ રહેવાના છે. અને આપણા જેટલા ઓછા જશું ને એટલા આપણે લોકો ઓછા આવશે, એટલો આપણો ખર્ચો વધશે. તારા લગ્નમાં બધા એવું વિચાર્યું હોત તો માણસો ભેગા થાત લગ્નમાં? આપણે ક્યાં માણસો ભેગા કરવા જતા, તમે ખોટા બધા પ્રસંગોમાં જઈ જઈને આટલું બધું માણસ ભેગું કર્યા, આટલા ખોટા ખર્ચા કર્યા. કાંઈ નહીં, તારે જવું છે કે નહીં એ મને ચોખ્ખી વાત કર, તારું ભાષણ મારે નથી સાંભળવું. હા તો જાઓ તમારા કામે જાઓ. મારા બેટા વ્યવહાર જવડા છે અને વ્યવહારે જવાની ના પાડે છે. જાય જે હોય આમ બહાર જઈને વાત કર. મારા બેટા ક્યાંથી પ્રેમનું ભૂત વળગ્યું છે ને, નક્કી આ ઓલી બહુ છે ને બિચારી હેરાન જ થવાની છે. મારે તારું કામ છે. હા બોલો ને. મને એક વાતનો જવાબ આપ કે ગોવિંદભાઈ તારી સાથે વ્યવસ્થિત રીતે રહેશે કે નહીં? હા બરાબર જ રહે છે. હજી એક વખત પૂછું છું ચિંગના. અરે હા ભાભી, બરાબર જ રહી છે. તો તારા પપ્પાના સમ ખાઈને કે ગોવિંદભાઈ તારી સાથે એકદમ બરાબર રીતે રહે છે. બોલ, હમણાં તો બહુ સ્પીડમાં જવાબ આપતી હતી કે હા બરાબર રહે છે, હા બરાબર રહે છે. હં, આટલી મોટી વાત તો મારાથી છુપાવીશ અને તને શું લાગ્યું કે છુપાઈ પણ જશે? શું કામ સહન કરે છે આ બધું? મેં તને કહ્યું હતું ને કે આ ઘરમાં તારે કંઈ પણ તકલીફ હોય તો તું મને કહી શકે છે, તારી મોટી બેન સમજીને. પણ એમ છતાં એક છાક તને એવું લાગ્યું હશે કે હું તારી મોટી બેન બનવાને લાયક નથી. ના, એવું નથી. એટલે તો તે આટલી મોટી વાત મારાથી છુપાવી. એવું નથી બેન, જો આ વાતો બધાને ઘરમાં કહું તો કેટલું ખરાબ લાગે. અને સહન કરવાનો મતલબ એ છે તો બેન કે મારા પપ્પાની આબરૂ. વાત સાચી છે, પપ્પાની આબરૂ.
અને આમ જોવા જઈએ ને તો આમાં બધો વાંક આપણા સસરાનો જ છે. શું જરૂર હતી એને કે હે તારાને ગોવિંદના લગ્ન કરાવે, જ્યારે ગોવિંદ પહેલેથી કોઈ છોકરીને પ્રેમ કરતો હતો. આ બધી વાતની જાણ હોવા છતાં પણ કોઈકની દીકરીની જિંદગી શું કામ બગાડવી જોઈએ? અને સાચું કહું ને તો હજી પણ તારી પાસે સમય છે. તો આ ઘર છોડીને તારા પપ્પાના ઘરે જતી રહે, તને ગોવિંદભાઈ કરતાં પણ કોઈક સારો છોકરો મળી જશે અને તમે લોકો શાંતિથી જિંદગી જીવી શકશો. ના બેન, આ વાત ગોવિંદે મને લગ્નના બીજા દિવસે જ કહી રહી હતી. આ તો શું બોલે છે? હા બેન, મને લગ્નના બીજા દિવસે જ ગોવિંદે આ વાત કહી હતી. પણ મારા બાપની આબરૂના લીધે બેન હું આ બધું સહન કરું છું. અને રહી વાત આ ઘર મૂકવાની, તો આ ઘર હું ક્યારેય નહીં મૂકું. જો હું આ ઘર મૂકીને જઈશ, હું દુઃખી થઈશ, તો મારા પપ્પા છે એ નહીં જીવી શકે. આ જે ઘાતને છે એ સહન નહીં કરી શકે બેન. જો સમજુ છું કે અત્યારે તારી હાલત સુડી વચારે સોપારી જેવી છે, પણ આનો કંઈક રસ્તો તો કરવો પડશે ને. હા, અમને આમ કેટલા દિવસ ચાલશે? ખબર હોવા છતાં કે આપણો ધણી કોઈક બીજા સાથે વાત કરે છે, આપણો છે જ નહીં, એમ છતાં એ ઘરમાં પત્ની તરીકેની ફરજ કેવી રીતે નિભાવીશું? બધું સરખું થઈ જશે બેન, થોડોક ટાઈમ જશે, હું એની પાસે રહીશ, નજીક રહીશ, એટલે ઓટોમેટિક મને સ્વીકાર કરશે. 5 વર્ષ 10 વર્ષ કેટલા ટાઈમ મારાથી દૂર રહેશે? એટલે એનો મતલબ એમ કે તમારા લોકો વચ્ચે કોઈ સંબંધ જ નથી? હવે આ વાત તો મારે મમ્મી પપ્પાને કઈ રીતે જણાવી? પણ એક વસ્તુ તો હું તને કહું છું કે જ્યારે પુરુષ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં હોય અને એની જિંદગીમાં કોઈ સ્ત્રી પત્ની બનીને આવે ને, અને આ બે વચ્ચે, આ બે વ્યક્તિ વચ્ચે જ્યારે કોઈક એક વ્યક્તિને ચૂઝ કરવાનું થાય ને, ત્યારે પરિસ્થિતિ જ માણસને સમજાવી દેતી હોય છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. અને ગોવિંદભાઈને પણ સમય સમજાવશે કે કોનો પ્રેમ સાચો હતો અને કોનો પ્રેમ ખોટો. તું ચિંતા નહીં કરતી, તારા દરેક નિર્ણયમાં હું, મમ્મી પપ્પા અને વિજય તારી સાથે છે. પણ તમે આ વાત ઘરમાં કોઈને કરતા નહીં બેન. હું કોઈને કંઈ નહીં કહું, સમય આવશે ને એટલે બધું સરખું થઈ જશે. સારું, તો બાર કામ પતાવી. હા, બાબુજી. જય શ્રી કૃષ્ણ. કેમ આજ કોઈ જઈને આજ જય શ્રી કૃષ્ણ કેમ? અરે તમે મારા પિતાજી છો તો તમને જય શ્રી કૃષ્ણ કરું, પગે લાગું, એ તો ભરસ કે ને. પણ કાલે તારા પિતાજી જ હતો, તો અત્યારે હું જીતકારે જય શ્રી કૃષ્ણ કરતા સાંભળ્યું નથી. એ બધી વાત છોડો. ઓલા કરશન કાકા છે ને, એ મને રસ્તા મળ્યા હતા, એ કહેતા હતા કે તમારે ક્યાંક દવાખાને રિપોર્ટ કરાવવા જવાના છે, તો એ હોય તો હું આવું તમારી સાથે. ના ભાઈ, આવશે ભાઈ છે ને. પણ ભાઈ એને નોકરી જવાનું છે ને. હા, એ તો નોકરી જવાનું અને દવાખાને જવાનું બધું સંભાળશે, તારે તો કંઈ સંભાળવું છે નહીં. જો હું તો એક દીકરા તરીકેની મારી ફરજ પૂરી કરું છું એટલે તમને પૂછું છું. પણ હવે તમને તમારા મોટા દીકરા પ્રત્યે એટલો મોહ છે તો પછી આ ઠીક છે. કેમ આજે નાનો દીકરો બહુ ડાયો થઈ ગયો છે, કંઈક વાત છે કંઈ? અરે વાત નહીં, વાત તો એવું કંઈ નથી, પણ મારો એક મિત્ર છે, મેં એની પાસેથી એક 50,000 ઉછીના લીધા હતા અને મારે એને પાછા આપવાના છે, તો હા તે આપી દેવાય ને, હું ક્યાં ના પાડું છું. અરે પણ તમને ખબર તો છે ને, આજે મેં છેલ્લો ધંધો કર્યો તો એમાં મને કેટલી મોટી નુકસાની ગઈ છે. મેં બધા પૈસા ધંધામાં જ નાખ્યા હતા. હવે એ હવે પૈસા માગે છે ને, કીધું કે જો મને અઠવાડિયામાં પૈસા નહીં આપ્યા તો પછી એ વ્યાજ ચાલુ કરી દેશે. પણ ધંધો કર્યો, નુકસાની ગઈ તો અમને વાત નથી કરાતી? પરબારા માર્કેટમાંથી પૈસા લઈ લેવાના. અરે તમને વાત કરે તો તું શું, તો શું તમે મને પૈસા આપી દેત, નુકસાનીના પૈસા આપી દેત? નહીં ને, એટલે તમને વાત નહીં કરી. તો પછી અત્યારે હું કેમ કરી? તને વિશ્વાસ જ છે કે નહીં આપે? મને ખબર જ હતી કે તમે આવું જ કહેશો અને કે કમા કમા, આપણે પ્રયત્ન નહીં કરશું, કોઈ ધંધો શરૂ નહીં કરશું તો કમાશું કઈ રીતે? તમારે ધંધો કરાવવો છે પણ પૈસા ઇન્વેસ્ટ કરવા નથી. જો બેટા, ધંધો છે ને પૈસા નાખીને જ થાય એવું નથી. આપણી પાસે એમ લાગે કે ધંધામાં નુકસાની જાય છે તો બહારથી પૈસા લાવીને કે ઘરના પૈસા એમાં ડૂબાડાય નહીં, આપણે છે ને ગમે ત્યાં નોકરીએ રહી જવાય, એટલે જે કાંઈ પગાર હોય ને એ ફિક્સ આવે, કાંઈ ઉપાધિ નહીં, ખોટ જવાય નહીં.
અરે બાપુજી, આ ભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી નોકરી કરે છે, કંઈ વધ્યું છે? આ તો સારું છે કે આ તમે પહેલાં સારા પૈસા કમાઈ લીધા એટલે આપણી ગાડી ચાલ્યા કરે છે. ચાલો છોડો, હવે તમારે નહીં આપવાય તો પછી હું બીજો કોઈ રસ્તો કરીશ. તું એમ કે છો કાંઈ વધ્યું છે? આ બધાની ઉંમર તો વધી છે ને, અને જો તું આમ નામ કરીશ ને તો બધાની ઉંમર છે ને અહીંયા અટકી જશે. આમ નામ કરીશ ને તો બધાને ઝેર પીવાના વારા આવશે, ખબર છે? ઠીક છે, ઝેર પીવાના વારા આવશે ને તો ઝેર પણ પી લેશો. હા જાઓ, કરતા હોય એ કરો, અને એને પૈસા આપી દેજે, અહીંયા ઘર સુધી લાંબો ન થાય. મારા બેટાના પૈસા વાપરવા હોય ને તો બાપાને પૂછાવ કે લઈ આવે, ને દેવાના થાય તો પહેલા બાપા. આવી પરજા ઘણા ને છે ભાઈ, ઘણા હેરાન થાય. અરે થોડી દિન રૂકતો જાઓ, 50 કા સેટિંગ તો હો ગયા ના? હા હા, મેં 1 લાખ કા કરતા હું થોડી દિન મેં. હા હા, 4 દિવસ પછી આપણે જઈએ. કોણ કોણ? હા હા, ચાલ. અરે મોટા ભાઈ, શું આજે નોકરીથી બહુ વહેલા આવી ગયા? વહેલો આવી ગયો છું, અને તારે માટે એક ખુશખબરી લાવ્યો છું. વાહ, આ ઘરમાં કોઈ તો છે જે મને ખુશખબરી આપે છે? બોલો બોલો ભાઈ. ગોવિંદ, વાત જાણે એમ છે કે હું જે જગ્યા પર નોકરી કરું છું ને ત્યાં અત્યારે એક વેકેન્સી ખાલી છે અને જબરદસ્ત જોબ છે. તો હું એવું વિચારું છું કે એ વેકેન્સીમાં હું તને સેટ કરી દઉં. અરે મારા ભોળા ભાઈ, તમને ખબર તો છે ને કે આ નોકરી વોકરીમાં એ તમને રસ છે, મને એમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. મારે જીવનમાં છે ને આ તમારી જેમ ધક્કા નથી ખાવા, મારે આગળ વધવું છે. ક્યાં આગળ વધવું? મારે રોજ આ ભાભી કેમ તમને રોજ ખીજાઈ ખજાઈને નોકરીએ મોકલે છે, તમને મન ભાવે એમ કહે છે, અને તમારો શેઠ પણ તમને ગમે તેમ કહેતો હશે ને? રહે નોકર ને, મારે નોકરની જિંદગી નથી જીવી, એસો આરામથી મસ્ત જીવન જીવવું છે. એટલે આજ પછી છે ને આવી ભલાઈ મારી કરવાની જરૂર નથી, મારું ધ્યાન મારું ભલું હું જાતે કરી લઈશ. ગોવિંદ, આગળ આવવા માટે કામ ધંધો કરવો પડે અને શરૂઆત નોકરીથી કરવી પડે. જો તમારે એસો આરામ વાળી જિંદગી જીવવી હોય ને તો પહેલાં તમારે મહેનત કરવી પડે. હવે તારે સીધું ડાયરેક્ટ પપ્પાના પૈસે લીલા લહેર કરવા છે અને એસો આરામ વાળી જિંદગી જીવવી છે તો એ સપનું તારું સીધું ડાયરેક્ટલી પૂરું નહીં થાય. ભાઈ, આ છેલ્લા તમે કેટલા વર્ષોથી નોકરી કરો છો? સમથિંગ 15 વર્ષ થઈ ગયા. તું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ને ત્યારનો નોકરી કરો છો? ના, તમે નોકરી કરો છો અને અત્યારે શું કરો છો? અત્યારે હું નોકરી જ કરું છું. તો શું પ્રગતિ થઈ તમારી? ત્યારે કદાચ તમારો 1000-1500 પગાર હશે ને અત્યારે 30-35 હજાર. તો બસ જિંદગી આમ જ જીવી છે? તમારી પ્રગતિ નથી થઈ નોકરીથી, પછી મારી ક્યાંથી થવાની? જો ભાઈ, તમે પોતાનું ભલું નથી કરી શક્યા તો પછી મારું ભલું કરવાની તમારે કાંઈ જરૂર નથી. હું મારું ભલું છે ને પોતે કરી લઈશ. ગોવિંદ, તું કદાચ એ વેમમાં હોય ને કે હું મારું પોતાનું ભલું નથી કરી શક્યો, તો એટલા માટે કે તને ભણાવવા માટે મેં મારી નોકરી નથી છોડી, પપ્પાએ એનો ધંધો નથી છોડ્યો. શા માટે? કે તું જીવનમાં ભણી ગણીને આગળ વધે, એ બધા જે ખર્ચા છે ને એ અમે ઉપાડી શકીએ તારા, એટલા માટે અમે નોકરી નથી છોડી અને છોડી પણ નથી શકતા. શા માટે? સમજી ગયો ને તું? તો હવે તારી પણ ફરજ બને કે તું કંઈ કામ ધંધો કર, અને જો કામ ધંધો નહીં કરવો હોય ને તો મારી સાથે જ્યાં વેકેન્સી ખાલી છે ને ત્યાં તું કામ પર લાગી જા. અને હા, તારા ગળામાં જે સોનાનો ચેન હતો એ ક્યાં છે? ઓહ, અરે એ બધું તમારે શું કામ છે? મારી ચેન હતી ને અત્યારે મેં મારી ફ્રેન્ડને આપી છે પહેરવા માટે, એને કંઈક ઘરમાં પ્રસંગ છે ને એટલે. અરે એવી તારી કઈ ફ્રેન્ડ છે કે જેને તું તારી સોનાની ચેન કોઈ દિવસ એને પહેલી વાર આપી દે છે? ફ્રેન્ડ એટલે કોઈ લેડીઝ નહીં, જેન્ટ્સ ફ્રેન્ડને આપી છે. અને એટલો બધો ભાઈ વહીવટ અને એટલી બધી મારે તમને ચોખવટ કરવાની ક્યાં જરૂર છે? મારી જેન હતી, મેં કોઈને પણ આપી.
ગોવિંદ હું તારો ભાઈ છું ને એટલે માટે તને પૂછું છું. ચોખટ કરવાની જરૂર નથી ને વહીવટ કરવાની કઈ જરૂર નથી ને આ બધા શબ્દો તું તારી પાસે રહે. ઠીક છે ભાઈ, પપ્પા સાથે તું જે રીતના વાત કરે છે એ રીતના મારી સાથે વાત નહીં કરી શકે. તમે ભાઈ છો ને, તમને જવાબ મળી ગયો ને, અને ભાઈનો એટલો બધો હક જમવાની જરૂર નથી. ભાઈ જ છો, મારા બાપ નથી તમે, સમજી ગયા? આજ પછી મારી સામે ખોટી રીતે ઊંચી અવાજે વાત નહીં કરતા. પણ તું નહીં તો ઊંચી અવાજે વાત કરતા મને પણ આવડે છે ભાઈ. ગોવિંદ તું જે આ પૈસા વાપરે છે ને એ બધા પૈસા તારા ભાઈ પાસેથી ને તારા પપ્પા પાસેથી આવે છે, ખબર છે તને? મારા બાપા પાસેથી આવે છે પૈસા, અને મારો હક છે પૈસામાં. હું તમારી પાસે નથી માંગતો ને, તમારી પાસે કોઈ દિવસ હાથ ફેલાવ્યો તો મને કહેજો કે ગોવિંદ આ પૈસા હું તને નહીં આપું. મારી પાસે હાથ થોડા દિવસ પહેલાં પપ્પા પાસે તું જ પૈસા માંગતો હતો ને, કે મેં 50,000 રૂપિયા એ કોઈ પાસેથી ઉછીના લીધા છે, વ્યાજવી લીધા છે, મારે એમને પાછા દેવા છે. તું જ માંગતો હતો ને પપ્પા પાસે? પપ્પા પાસે માંગતો હતો, તમારી પાસે નહીં એટલે ફાલતુની બકવાસ નહીં કરો, બરાબર? અને તમે જેમ આવે છે એમ જઈ શકો છો. હવે મારે તમારી કઈ વાત નથી સાંભળવી. જો ગોવિંદ બો ગોવિંદ બધું ચલો ઠીક છે, પણ જો તું સુધરી જા ને, મારે તમારી સલાહ સૂચનની કાંઈ જરૂર નથી. મને સુધારવા આવ્યા છો, આખી જિંદગી ગુલામી કરી છે અને મને મોટા મોટા સપના દેખાડવા આવ્યા છો. હા મમ્મી, હા હા, પણ આ પગનો દુખાવો જાતો નથી. જોકે હવે મારી દેરાણી આવી ગઈ એટલે આમ તો સારું છે. હા હો, બહુ જ સ્વભાવ સારો છે. અરે ઘરની જવાબદારી ક્યારે સંભાળી લીધી એ જ ખબર ન પડે. મમ્મી હું ફોન કરું હમણાં, હું 5-10 મિનિટમાં. શું થયું? કેવા ધુઆ ફુઆ થઈને આવ્યા? અને ક્યારની ફોન લગાડતી હતી? તમારો ફોન જ લાગતો નહોતો. ચાલો ને, મારે શાકભાજી લેવાનું છે, કરિયાણું લેવાનું છે, અને થોડાક ફળ ફ્રૂટ ને એવું લેવાનું છે, અને જીજ્ઞાએ અમુક વસ્તુ મંગાવી છે ને એ પણ લેતું આવવાનું છે, તો જઈએ આપણે. તને રોજ હું જ દેખાઉં છું શાકભાજી લેવા માટે, કરિયાણું લેવા માટે, તું નથી જઈ શકતી? શું થયું છે? કેમ આટલી રડારડ કરો છો? ક્યારેય તમે મારી સાથે આવું વર્તન તો નથી જ કર્યું? શું થયું? આ ગોવિંદે છે ને મારા મગજની પથારી ફેરવી નાખી છે, અને સાથે તમારા બધાની પણ. અરે પણ શું થયું છે? ગોળ ગોળ વાતને ફેરવો છો એના કરતા મને સમજાવો તો ખરી કે ગોવિંદભાઈ એવું તો શું કર્યું કે તમને આટલો બધો ગુસ્સો આવી ગયો? રાધે, મારી ઓફિસ પર હું જ્યાં જોબ કરું છું ને ત્યાં એક વેકેન્સી ખાલી છે, એટલે મને એમ થયું કે હું ગોવિંદને વેકેન્સીમાં સેટ કરું એટલે કંઈક કામ ધંધો કરતો થાય. પણ એ ભાઈને તો પપ્પાના પૈસે લીલા લહેર કરવા છે, મારે આગળ નથી વધવું. બસ મારે તો સીધું આગળ વધવું છે, કામ ધંધો નથી કરવો. તમે નોકરી કરો છો, તમે ક્યારે આગળ આવ્યા? આવું બધું કહીને મારો મગજ ફેરવી કાઢ્યો છે એમણે. એને ખબર નથી ડોફાને કે આ મારા પૈસાથી એના પપ્પાના પૈસાથી એટલા છે લીલા લહેર કરે છે ને, એ અમારા પૈસાથી લીલા લહેર કરે છે. અને પાછો એમ કહે છે કે હું તમારી જેમ નોકરી કરવા નથી માગતો, તમે તો ગુલામી જ કરો છો. અને તને ખબર છે એણે એનો જે ચેન છે ને એ કોઈને પહેરવા આપ્યો છે, પણ મને તો ડાઉટ છે કે એણે છે ને ક્યાંક વ્યાજવે પૈસા લઈને એ કોઈને સામે આપી દીધો છે. હા તમે શું બોલો છો? હા અરે એવું નહીં હોય, એણે કીધું તો કોકને પહેરવા જ આપ્યો હશે ને. એક નંબરનો જુઠ્ઠો છે, મને એની ઉપર જરા પણ વિશ્વાસ નથી આવતો હવે. પણ આ તો ખોટું કહેવાય ને. અરે સારી એવી નોકરી છે, સારો એવો પગાર મળે એમ છે, તો શું કામ આત્માથી જવા દેવું જોઈએ? પણ હવે જે માણસને આ બેઠા બેઠા ખાવાની આદત પડી ગઈ હોય ને એ ક્યારેય ધંધો કરીને ન ખાઈ શકે. 15 વર્ષથી કે તમે નોકરી કરો છો, તમે ગુલામી કરો છો, પણ એ ડોફાને ખબર છે કે હું જે 15 વર્ષથી હું નોકરી કરું છું ને એના જ પૈસાથી, પપ્પા જે કામ કરે છે એના જ પૈસાથી એ તો તાગડધીન ના કરે છે. અરે તાતાને ગુસ્સા ગુસ્સામાં બધું ભૂલાઈ ગયું હોય. અરે તમે તો મોટા છો ને, એ તમારી કરતાં નાનો છે, એની વાતને આટલું બધું મન ઉપર ન લેવાનું હોય. કંઈ નહીં તો કંઈ નહીં, તમારો ભાઈ જ છે ને, બીજો કોઈ થોડો બોલી ગયો છે. રાધી મને ખબર છે તું અત્યારે સારું લગાડવા માટે મને આવું કહે છે, પણ તને પણ ખબર છે કે એના ધંધા કેવા છે. અરે મોટા ભાઈ તરીકે તમારી પણ ફરજ છે કે તમે આ વાતને ભૂલી જાઓ ને આ વાતનું વતેસર કરવાનું બંધ કરો. કેટલું ભૂલું રાધી, કેટલું ભૂલું, અત્યાર સુધી તો હું ભૂલતો આવ્યો છું. તને ખબર છે ને હું કોઈ દિવસ કાંઈ બોલ્યો છું નથી? બોલ્યા એટલે તો આ ભાઈને ફાવતું જડ્યું છે, પણ હવે આનું શું કરવું ને સમજ નથી પડતી. કંઈક તો કરવું પડશે ને, આમ નામ તો કેટલા દિવસ ચાલશે? અરે કદાચ આપણે લોકો આપણું કરી શકીએ, મમ્મી પપ્પાનું કરી શકીએ.
આ લોકોનું પણ સાથે સાથે કરવાનું, અને થોડી જવાબદારી એના ઉપર આવશે તો કાલે બેમાંથી ત્રણ થશે, અને ભવિષ્યનો તો વિચાર કરવાનો ને. જવાબદારી લેવા માટે એને ક્યાંક કામ ધંધે જવું પડે ને રાધી, એને એ જ નથી જવું, એને રાજા બાદશાહની જિંદગી જીવી છે. અને આ તો છે ને આ બધી કર્યાની કરતું છે પેલી છોકરી, પેલા આડા સંબંધવાળી જે છોકરી છે ને એમની સાથે આ બધું એટલા માટે થઈ રહ્યું છે. જ્યારે આપણો સિક્કો ખોટો છે ત્યારે આપણે દોષ બીજાને ના આપી શકીએ ને. હા, એ છોકરી સામેથી તો ફોન કરતી નથી, આ ભાઈ ફોન કરે જ છે ને, એટલે કોઈ એક વ્યક્તિને ગુનેગાર ઠેરાવવું એ ક્યાંનો ન્યાય છે? બધું જાણવા છતાં અજાણ શું કામ બનો છો? એને સમજાવી સમજાવીને થાકી ગયા છે કે એ છોકરી ખાલી ને ખાલી તારી સાથે પૈસા માટે રહેશે, એનાથી વિશેષ કોઈ લાગણી નથી, એનાથી વિશેષ કોઈ પ્રેમ નથી, પણ એ માણસને સમજ નથી પડતી, એ માણસને બસ એ પોતે સાચો અને બીજા બધા ખોટા લાગે છે. અને તે જીજ્ઞાને પૂછ્યું કાંઈ એનામાં એમના પ્રત્યેના જે સંબંધ છે એમાં કાંઈ સુધારો આવ્યો છે કે નહીં? એ લોકો વચ્ચે કોઈ સંબંધ જ નથી. હજી પણ એવું ચાલે છે આ લોકો વચ્ચે? હા. અને જીજ્ઞાને બધી જ વાત એણે લગ્નના ત્રીજા દિવસે કરી દીધી હતી કે મારે મારે આવા આડા સંબંધ હતા અને મમ્મી પપ્પાએ ત્યાં લગ્ન કરવાની ના પાડી એટલે મેં મજબૂરીમાં આવીને તારી સાથે લગ્ન કર્યા છે. જોયું ને તે, જોયું ને, મને જે વાતનો ડાઉટ હતો એ વસ્તુ એણે કરી બતાવીને. મેં તને કીધું તું ખબર છે, એવા મગજનો છે ને કે આણે જીજ્ઞાને આની હકીકત બીજે દિવસે ના કહી દીધી હોય ને તો સારું, પણ કહી જ દીધી, તને ખબર પડી ગઈ ને. કરીએ છીએ, પહેલાં તો તમે શાંત થઈ જાઓ અને શાંત મગજે વિચાર કરો. આટલી બધી ઉગ્રતા કરીને તમારી તબિયત ખરાબ થશે અને કંઈ બીજું નથી વળવાનું. ક્રોધ આવે ને ત્યારે માણસે એ ક્રોધને શાંત પાડવાનું કામ કરવું જોઈએ, ના કે એ ક્રોધને વધારવાનું. તમે શાંતિથી બેસો, હું ચા બનાવી આવું. હા રાધી, તું ચા બનાવી દે. અને સોરી, હું થોડો તારા પર વધારે ગરમ થઈ ગયો. કંઈ વાંધો નહીં, ફટ નહીં હિસાબે. હું શું કહું છું કે આ તારા લગ્નમાં જ સોનાની બંગડી આવી હતી, ક્યાં છે? એ તો અંદર પડી છે. હા તો લાવ આપ. કેમ, શું કરવી તમારે? મારે થોડી જરૂર છે પૈસાની, તો એને હું વેચીને પછી પૈસા લાવીશ અને મારી જરૂર પૂરી કરીશ. શું જરૂર પડી તમારે પૈસાની? મેં તને આટલા બધા સવાલ જવાબ કરવાનું નથી કહ્યું. તારી પાસે બંગડી માંગી છે તો આપી દે, અને જ્યારે મારી પાસે પૈસા આવશે ને તો હું એ બંગડી તને પાછી લાવીને આપી દઈશ. બસ એ બંગડી હું તમને નહીં આપી શકું ગોવિંદ. કેમ? એ મારી મમ્મીની છેલ્લી નિશાની છે. હવે તારી મમ્મી પણ જતી રહીને છેલ્લી નિશાની સાચવીને તું શું કરશે? એ બંગડી નહીં આપું હું તમને. જો મને ખોટો ગુસ્સો આવીને પહેલાં તો બંગડી આપી દે ને તો સારું. તમે કેમ સમજતા નથી યાર? ઠીક છે, હવે તારે બંગડી નથી આપવી ને તો એક કામ કર, આ જે મંગળસૂત્ર છે એ તો અમે આપ્યું છે ને, એ આપી દે. ગોવિંદ તમે ભાન ભૂલા છો કે શું? એમ કેમ? જો એમ પણ આ તારા પર શૂટ નથી થતું ને આ નાની ચેન છે ને એ તને સારી લાગે છે. ગોવિંદ તમે શું બોલો એ તમને ખબર છે? મને ખબર છે ને, એટલે જ હું તને પ્રેમથી સમજાવું છું કે મને છે ને આ મંગળસૂત્ર કાઢી આપ. ઠીક છે ગોવિંદ, હું તમને બંગડી આપું છું પણ તમે આ મંગળસૂત્ર રહેવા દો. વાહ, વેરી ગુડ, આને કહેવાય ખરેખર સાચી ધર્મ પત્ની, કે પતિની વાત માની કહી. બસ તું આમને અમારી વાત માનતી રહે ને તો આપણું લગ્ન જીવન જે ચાલી રહ્યું છે ને હજુ સારી રીતના ચાલે. અને બીજું શું કહું છું, આજે બંગડીવાળી વાત છે ને બીજા કોઈને નહીં કરતી, ને કરશે ને તો પછી સમજી ગઈ ને. ગોવિંદ ગોવિંદ ગોવિંદ, ચાલો જાઓ બંગડી લાવો. હા, કરિયાણાની બધી વસ્તુ લાવવાની છે ને, તો બપોર પછી તમે મારી ભેગા આવજો તો લઈ આવીએ, અને કાં તો પછી જીજ્ઞાને સાથે લઈ જઈશ. એક કામ કરજે, તું ને જીજ્ઞા લઈ આવજો, અહીંયા બાકીનું જે કામ છે ને હું પતાવી દઈશ. આ કામવાળા માસી આવે નહીં ને, એટલી માથાકૂટું વધી જાય ને કે વાત ન પૂછો. ભાભી
શું કામ હતું બોલ ને? અરે ના ના, મેં તો ખાલી એમ જ. જો જીજ્ઞા, તું કંઈક કહેવા આવી હોય અને છુપાવતી હોય એવું મને લાગે છે. શું વાત છે બોલ? હવે ગોવિંદ, મારી જે બંગડી હતી ને, બંગડી એટલે મારા પપ્પાને ત્યાંથી મારી મમ્મીની બંગડી, હા, એ લઈ ગયા છે. એ તો તારા મમ્મીની છેલ્લી નિશાની હતી, તો તે શું કામ આપી એને? મેં ના પાડી ભાભી બંગડી માટે, એને તો એણે મારું મંગળસૂત્ર જોટવાની ટ્રાય કરી લેવાની. અરે આ તો હદ છે ગોવિંદભાઈ, દિવસે ને દિવસે હવે બધી હદ ભૂલતા જાય છે. મંગળસૂત્ર શું કહેવાય ને, એની એને ભાન નથી. એની માટે ખાલી આ કાળા મોતી છે, પણ કાળા મોતીનું કેટલું મહત્વ છે ને એ માણસને ખબર નથી. આ કાળા મોતીમાં એટલી તાકાત છે ને કે કદાચ પતિની કુંડળીમાં મરણ દોષ લખ્યો હોય ને, અને પત્ની એક વખતે મંગળસૂત્રને હાથમાં લઈને ભગવાન સામે બેસી જાય ને, તો કોઈની તાકાત નથી કે પતિને મારી શકે. પણ આ બધી વસ્તુ ગોવિંદભાઈને કોણ સમજાવે? અને ખરેખર આ બધું થયું ને તો તારે મને બોલાવી હતી. એવું નતું ભાભી, મેં ના જ પાડી બંગડીની. મેં કેટલા સમજાવ્યા કે બંગડી મારી મમ્મીની છેલ્લી નિશાની છે, ગોવિંદ તમે સુધરી જાઓ, પણ એકના બે ન થયા. તો મને કે તારા ડોકમાં જે મંગળસૂત્ર છે એ મને આપી દે, કે ના પાડી તો કે તને ડોકમાં જે ઝીણી ચેન છે એ સારી લાગે છે, મંગળસૂત્ર તું મને આપી જ દે. એટલા માટે પછી મેં એને બંગડી આપી. જોયું, આ એક સ્ત્રી એક પુરુષને કેટલો પ્રેમ કરી શકે ને એની નિશાની છે. પણ આ બધું ગોવિંદભાઈ નહીં સમજી શકે. એણે પોતાની માની છેલ્લી નિશાની હતી એને આપી દીધી, પણ મંગળસૂત્ર ન આપ્યો. એનો મતલબ એમ કે એ આ લગ્નના સંબંધને નિભાવવા માંગે છે, આ લગ્નના સંબંધને સમજે છે. પણ ના, ગોવિંદભાઈને આ લગ્નથી કોઈ ફરક જ નથી પડતો. આ લગ્ન તો એની માટે એક રમત છે બસ. અને વાક આમ જોવા જઈએ ને મમ્મી, તો તમારા લોકોનો પણ છે, 100-100% છે. જ્યારે એને લગ્ન કરવા જ નહોતા તો કોકની દીકરીની જિંદગી શું કામ બગાડવી જોઈએ? હવે મેં નક્કી કરી લીધું છે. શું નક્કી કરી લીધું છે? હવે મારે તમારા લોકોનો સાથ જોઈએ છે. જો તારો પ્રેમ સાચો હશે ને તો ગોવિંદભાઈ ક્યાંય નહીં જાય, અને જો એ જતા રહે ને તો માની લેજે કે એના તરફથી કોઈ લાગણી હતી જ નહીં. અને જ્યાં સામેવાળા તરફથી કોઈ લાગણી ન હોય ને, અને મરેલી લાગણી હોય ને, તો એને જીવંત કરવાનો કોઈ એટલે કોઈ મતલબ જ નથી. એટલે તમે કેવા શું માગો છો ભાભી? બસ એ કાલે સવારે ખબર પડી જશે. અને કાલે સવારે પપ્પાને પણ ના પાડજો કે એ ક્યાંય બહાર ન જાય. ગોવિંદભાઈને હું બોલાવી લઈશ મારા હિસાબે, અને મારી હામાં હા અને મારી નામાં ના રાખજો. જો ભગવાનને ધારી હશે ને તો બધું સરખું થઈ જશે. હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. તો એક કામ કર, રસોઈની તૈયારી કર, અને બપોર પછી કરિયાણાની વસ્તુ લેવા જવાની છે. ઠીક છે, હાલે આ કપડાં લેવા છે. અરે શું છે, બધા મહેફિલ જમાઈને બેઠા છો? બસ આ મહેફિલમાં તમારી જ તો કમી હતી એટલે તમને બોલાવે છે. તો આ મહેફિલની કમી મેં પૂરી કરી દીધી છે. હવે જે પણ હોય જણાવો, મારે થોડુંક એક અર્જન્ટ કામ માટે બહાર જવાનું. હા હા, તમને હમણાં એકદમ નવરાશ કરી દેવાનો છે, પણ થોડોક સમય અમને આપી દો. એવું માનજો કે ભિખારીને ભીખમાં આપ્યો હતો. વાહ ભાભી વાહ, તમને ભીખ માંગતા જોઈને અનેરો આનંદ થયો. બોલો શું માંગો છો? હું જાણી શકું કે તમે તમારા ગળામાં જે ચેન પહેરતા હતા 4-4.5 તોલાનો, એ ચેન ક્યાં ગયો અને કોને પહેરવા આપ્યો છે? પારો તો તમારો ઉપર ચડી ગયો કે આ ઘરમાં ભાભીએ મને પ્રશ્ન પૂછ્યો, અને એ પણ ચેન માટે. પણ પૂછવો પડે ને, આ ઘરની મોટી વહુ છું એટલે. જવાબ આપો કે ચેન ક્યાં છે? તો મારા મિત્રને આપ્યો છે, 2-4 દિવસમાં આપી દેશે. બરાબર, તમારો ફોન આપો ને. ફોન? અરે ફોન તો આ 2 દિવસ પહેલા જ બગડી ગયો હતો ને, તો આ રિપેરિંગમાં આપ્યો છે. ક્યાં રિપેરિંગમાં આપ્યો છે? આપણે પેલા અબ્દુલ ગેરેજવાળાની બાજુમાં દુકાન છે ને, પેલી મોબાઈલ. અબ્દુલ ગેરેજવાળાની બાજુમાં જે દુકાન છે ત્યાં એક ખમણવાળાની દુકાન છે, ને આ બાજુ પાનનો ગલ્લો છે. મોબાઈલવાળાની દુકાન તો લગભગ 1 કિલોમીટરમાં ક્યાંય નથી. ત્યાં હતી દુકાન, ત્યાં તો લગભગ મને લાગે છે કે રાતો રાતે બંધ કરીને જતો રહ્યો છે.
આ પણ એ હશે એ બધું તમારે. અમે લોકોએ બધાએ મળીને એક નિર્ણય કર્યો છે. વાહ, તમે બધાએ મળીને નિર્ણય કરી લીધો અને વચ્ચે મને પૂછ્યું નહીં. જણાવું છું ને, એક નિર્ણય લેવામાં તમને પૂછીને બહુ મોટી ભૂલ કરી હતી, એટલે હવે હું સીધો મારો નિર્ણય જ જણાવું છું. તમે જે છોકરીને પ્રેમ કરો છો એ છોકરી સાથે લગ્ન કરાવવા માટે અમે લોકો તૈયાર છીએ. વાહ, શું વાત છે! હા, અરે ભાભી, ખરેખર આમ ધૂમથી લગ્ન કરાવવાના છે. અને આ હાને જેટલું સોનું ચડાવ્યું હતું ને, એનાથી 3 ગણું સોનું આપણે તમારી થનારી વહુને ચડાવવાનું છે. વાહ ભાભી, વાહ, થેન્ક યુ સો સો મચ. આજે તમે છે ને મારી ભાવનાઓને સમજી ગયા. ખરેખર બાપુજી, જો આ ભાભી કેટલા સારા છે, મારી ભાવનાઓને સમજે છે. અને તમે આટલા દિવસ સુધી નહીં નહીં, બીજી જ્ઞાતિની છે, બીજી જાતિની છે, બીજા ધર્મની છે, આ બધું, આ તો બધી જૂની માન્યતા થઈ ગઈ બાપુજી. આગળ તો સાંભળ બેટા. હા રે, હા ભાભી, સોરી, આ એક્સાઇટમેન્ટમાં છે ને બધું મારાથી. આ ફોનમાંથી તમારે અત્યારે એને ફોન લગાડવાનો છે અને તમારે એને આ લગ્નના સમાચાર આપવાના છે અને કહેવાનું છે કે મારી પાસે અત્યારે પૈસા તો છે ને, જો એ તમને સાચો પ્રેમ કરે છે તો લગ્ન માટે હાજ પાડશે ને, તમે જ કીધું તું ને. જો હવે વાતમાંથી ફરતા નહીં, અરે જો આ ફોન અને એને ફોન કરો, અરે તમારો પ્રેમ તો સાચો છે ને. હવે તમે લગ્ન કરવા માટે રાજી છો તો મારે આટલું જૂઠું બોલવામાં શું જાય છે? અરે હું કહી દઉં છું, અરે એ તમે ખુશ થઈ જશે એ તો જો ને, અત્યારે 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 આવી જશે આપણે ઘરે. નંબર યાદ છે કે લગાવ્યા? અરે લગાવી દીધા. 98799 16 700. હલો, હા, અરે હું બોલું છું, ક્યાં છો? હા, હું શું શું કહું છું કે જો મારા ઘરવાળા છે ને બધા લગ્ન માટે રાજી થઈ ગયા છે અને બધાએ લગ્ન માટે હા પાડી દીધી છે, પણ થોડીક એક તકલીફ છે. અરે તકલીફ તો એવી કાંઈ નથી, પણ એમાં એવું છે કે ઘરવાળાએ લગ્ન માટે હાથો પાડી દીધી છે, પણ એ લોકો એક શરત મૂકી છે કે એ લોકો આ પ્રોપર્ટીમાંથી, મિલકતમાંથી મારો હિસ્સો જતો કરે છે ને, મને એમાંથી ભાગ નથી આપતા. અને મારી પાસે અત્યારે બેંક બેલેન્સ પણ નથી, તને ખબર છે ને. આ મોબાઈલ પણ મેં તારા માટે વેચી નાખ્યો, મારી વાઈફની બંગડી પણ તને આપી દીધી, અને સોનાનો ચેન પણ વેચીને તને પૈસા આપી દીધા. પણ જો અત્યારે મારી પાસે કંઈ છે નહીં, પણ તું તો મારી છે, તું તો મને સાચો પ્રેમ કરે છે ને. હે હે, હલો, નેટવર્ક ગયું કે શું થયું? હલો હલો હલો, અરે પાછો એક વખત કરો. હલો હલો, હવે ફોન નો ઉપાડે બેટા એ. હલો, એંગેજ આવે છે. અરે આ નેટવર્ક પ્રોબ્લેમ હશે ભાભી ત્યાં, એટલે એને ફોન. ઘણો બધો પ્રોબ્લેમ છે. ફોન કાપ્યો. આ શું મેસેજ આવ્યો છે? વાંચો ને. આજ પછી મારો કોન્ટેક્ટ કરવાની કોશિશ નહીં કરતો, કારણ કે તારા જેવા નકામા અને લુખા માણસની મારે કોઈ જરૂર નથી. તમને કદાચ ખોટું લાગશે, નંબર તો આ જ છે ને, અને મારી સાથે લગ્ન કરવાનો વિચાર હવે માંડી વાળ છે, કારણ કે તારી જેવા મારી પાસે 10 જણા છે. ચેન ગયો, મોબાઈલ ગયો, કેટલા બધા રૂપિયા ગયા. આ છોકરીની મમ્મીની છેલ્લી નિશાની બંગડી હતી એ પણ તમે લઈ ગયા ને. ઠીક છે, તમારા તરફથી તો દરેક વસ્તુ પૂરી થઈ ગઈ. મેં તમને પહેલા જ કહ્યું હતું કે આ છોકરી ખાલી ને ખાલી તમારા પૈસા માટે છે. જો છોકરી સાચો પ્રેમ કરતી હોય ને, એ કોઈ દિવસ કોઈ દીકરાને પરિવારથી દૂર ન કરે. અરે પેલા ધંધો કરતા શીખવાડે, અને કોઈ દીકરી એના ઘરે પરણીને આવી હોય ને તો એ બલિદાન આપે કે જા જીવી લે તારી જિંદગી, હું જીવી લઈશ તારી વગર. પણ ના, એણે ખાલી તમારું કાન ભંભેરવાનું કામ કર્યું છે, તમારા રૂપિયા ઉપર તાગડ ધીના કરવાનું કામ કર્યું છે. અને તમારી જેવા કેટલા છે એની પાસે? 10. સમજે? એટલે તમને ખબર પડી જવી જોઈએ કે તમે ક્યાં હતા અને હવે ક્યાં આવી ગયા છો. હવે
આ તો મારો પહેલો નિર્ણય હતો કે તમે વાતચીત કરી લો એટલે તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. બીજો નિર્ણય એ લીધો છે અમે લોકોએ કે હવે તારે રાહ જોવાની જરૂર નથી, તું તારા પપ્પાના ઘરે જઈ શકે છે. અને હા, છૂટાછેડાના કાગળિયા લગભગ 3-1 દિવસમાં હું તૈયાર કરાવીને ગોવિંદભાઈની સહી કરાવીને મોકલાવી દઈશ, કારણ કે એમ એ ગોવિંદભાઈ અલગ નથી ખુશ તો છે નહીં. અરે ભાભી, છૂટાછેડાની ક્યાં જરૂર છે? જરૂર છે ને, કારણ કે જે વ્યક્તિને તમે 6 મહિનાથી ઘરમાં ગોંધી રાખી છે એની સાથે તમારે કોઈ સંબંધ નથી. અરે એની મમ્મીની છેલ્લી નિશાની જે બંગડી હતી એ પણ તમે વેચી દીધી, અને એ પણ ક્યારે? તમે મંગળસૂત્ર ખેંચ્યું અને છોકરીએ તરત તમને બંગડી આપી દીધી. એનો મતલબ એ થાય છે કે બંગડી કરતા એની માટે મંગળસૂત્રની કિંમત વધારે હતી, તમારી કિંમત વધારે હતી. પણ તમે આ પથ્થર શોધવા શોધવામાં એક હીરો કોઈ બેઠા છો. બસ પતી ગઈ હવે વાત, અને હવે તમારી પાસે કોઈ રસ્તો પણ નથી. હું જ તને ઘરે મૂકવા આવીશ. ભાભી પ્લીઝ, મને મારી ભૂલ હવે સમજાઈ ગઈ છે, અને જીગ્ના હું તારી માફી માગું છું. અને મને હવે અહેસાસ થઈ ગયો છે કે મને કોણ સાચો પ્રેમ કરે છે. સાચો પ્રેમ તો તારો હતો કે જે તે મંગળસૂત્ર માટે થઈને તે તારી માની છેલ્લી નિશાની મને આપી દીધી, અને બીજી બાજુ એ કે જેણે મારું બધું જ લઈ લીધું અને આજે મારી પાસે કંઈ નથી, તો એણે મને મેસેજ કર્યો. ભાભી હું અત્યાર સુધી અંધારામાં હતો, પણ આજે મારી આંખો ખુલી છે, તો મને ફક્ત એક મોકો આપો. મોકો મળશે, પણ હજુ જે નક્કી કર્યો છે ને એ પ્રમાણે. મમ્મી પપ્પા જો તમે રાજી હોય તો આપણે એને એક મોકો આપીએ, પણ આની પછી આપણે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે મોકો મળશે. હા બેટા, દીકરો છે, એક મોકો આપીએ, માવતર થોડા કમાવતર થાય. બાપુજી, ભાભી તમે જે પણ કહેશો ને એને હું મંજૂર કરું છું. આપણે આટલો મોટો બંગલો છે ને એમાં નીચેનો માળ તમારો અને ઉપરનો માળો મારો, મમ્મી પપ્પા તમારી સાથે રહેશે. નીચેના માળનું ભાડું તમારે મમ્મી પપ્પાને આપવાનું રહેશે. અને હા, હવે નોકરી કેમ કરવી, કેવી રીતે કરાવી, ઘર કેવી રીતે ચલાવવું એ બધું તમારે જોવાનું છે. તમારા મોટા ભાઈ તરફથી અને પપ્પા તરફથી કોઈ આશા નહીં રાખતા. અમે પણ ઉપરના માળનું ભાડું પપ્પાને આપશું અને તમે પણ નીચેના માળનું ભાડું પપ્પાને આપશો. જો મંજૂર હોય તો હા પાડો, નહીતર પછી આ વાતને અહીંયા જ પૂરી કરીએ છીએ. ભાભી ઠીક છે, હવે મને સમજાઈ ગયું છે કે એક ઉંમર થઈ જાય, એક સમય આવી જાય પછી આપણે બધી જવાબદારી ઉપાડવી જોઈએ. પણ અત્યાર સુધી મને ભાન નહોતું, મને ખબર ન હતી કે હવે સમય આવી ગયો છે કે અમારા બાપુજીની જે જવાબદારી છે હું પોતાના ખભા પર લઉં. પણ અત્યાર સુધી મને ખબર નહોતી, પણ હવે મને સમજાઈ ગયું છે, અને તમે જેમ કહેશો ને એમ હું કરીશ. હું નાની મોટી જે પણ નોકરી મળે ને એ હું કરી લઈશ, અને ભાને બાપુજીને બધાને હું સાચવીશ. તમારો ચેન, તમારો મોબાઈલ અને એની મમ્મીની બંગડી, ત્રણેય વસ્તુઓ તમારા ભાઈએ વારાફરતી પેલી જ્યાં વેચવા ગઈ હતી ને ત્યાંથી પાછું લઈ લીધું છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારા ભાઈ સાંજે તમને બધું પાછું આપી દેશે. ભાભી હવે હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આભાર મારો નહીં, અરે આ ખૂમડા ફૂલ જેવી દીકરીનો માનો કે કદાચ આ જ ભૂલ એનાથી થઈ હોત, તો એ જ કોકના પ્રેમમાં હોત ને અહીંયા આવી હોત, તો તમે ન સ્વીકારો ને? તો હવે તમારે લોકોને સમજવાનું છે, તમે લોકો નીચેના માળે જઈ શકો છો કારણ કે નીચેનો માળ તમારો છે. હા ભાભી ચાલ, મારે તને ઘણું બધું કહેવું છે. અત્યાર સુધી મેં તને ઘણું ખરું ખોટું સંભળાવ્યું હતું, પણ હવે મને ભાન થઈ ગયું છે કે સાચો જીવનસાથી ક્યારેય સ્વાર્થ નથી જતો, એ તો એકબીજાનો પ્રેમ અને એકબીજાના હૂફનો જ ભૂક્યો હોય છે. હવે આ બધી ભાષણબાજી બંધ કરો અને તમારી નવી જિંદગીની શરૂઆત કરો. જાઓ
હું તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે અત્યારે. એટલે તું પણ મને પારકી માની રહીશ? ના, એવું નથી કહેતી. અને આજે તે મને ભાભી કહીને કેમ બોલાવી? શું કહીને બોલાવવાનું? મોટી બેન, ગર્વથી કહું છું કે જેઠાણી હોય તો તમારા જેવી હોવી જોઈએ, કે જે દેરાણીને પોતાની નાની બેન તરીકે રાખે. ચલો બેટા, જાગ્યા ત્યારથી સવાર એવું સમજી લે, હવે તારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવવી જોઈએ. નહીં મમ્મી, હું કાન પકડું છું. હું જીવનમાં હવે ફરીવાર પ્રયત્ન કરીશ કે કોઈ ભૂલ નહીં કરું. ચાલો. વાહ હો બેટા, તમારો આઈડિયા છે ને કામ કરી ગયો. આ ગોવિંદનું ઘર ભાંગતું બચાવી લીધું. બેસો ચા, પછી તો તમારે નીચે જ જવાનું છે. હા તમારી કોફી. હા.